आगामी 12 ऑगस्ट आंतरराष्ट्रीय युवा दिवस की उजवणी अंतर्गत दिल्ली खाते बनावामां आवनार भारत माता की प्रतिमा माटे समग्र राज्यभर में माटी અને પાણી એકત્ર કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે ઓલપાડ તાલુકાની માટી અને પાણી રાજ્યના મંત્રી મુકેશ પટેલે નહેરુ યુવા કેન્દ્રને અર્પણ કર્યું હતું। ઓલપાડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલે દિલ્હીમાં બનાવવામાં આવનાર ભારત માતાની પ્રતિમા માટે દેશભરમાંથી મોકલવામાં આવી રહેલ માટી અને પાણી નહેરુ યુવા કેન્દ્રને અર્પણ કર્યું હતું। નહેરુ કેન્દ્ર દ્વારા યુથ ફોર મધરલેન્ડ એટલે કે 12 ઓગસ્ટના દિવસે દિલ્હી ખાતે ભારત માતાને મૂર્તિનું ભૂમિપૂજન થવાનું છે। સમગ્ર દેશની અંદરથી દબાકર તાલુકાની અંદરથી એ તાલુકાની માટી અને પાણી એક ત્યાં પ્રતિકરૂપે લઈ જવાનું છે। ત્યારે આજે ઉલપાડ ખાતે ઉલપાડ કોલેજમાંથી આજે માટી અને પાણીનું આજે અમે ત્યાં મોકલવા માટે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર 12 ઓગસ્ટે જે આ કાર્યક્રમ છે થવાનું ત્યારે લગભગ 75,000 જેટલા યુથો એ ત્યાં ભેગા થવાના છે। આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આ આઝાદી અમૃત મહોત્સવની અંદર એક ભારત માતાની પ્રતિમાનું નિર્માણ થવાનું છે। જેમ આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડિયા ખાતે 182 મીટરની સરદાર પટેલની જે સ્ટેચ્યુ નિર્માણ થયું હતું તે સમગ્ર દેશના સમગ્ર ગામની અંદરથી જે પણ ખેડૂતો કામ કરતા હતા એ ઓજાર માટે જે કોઈ નાનો ટુકડો હતો એ ટુકડો લોકો અર્પણ કર્યો હતો। અને આજે આપણે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ છીએ તો આપણો ભાવ અંદર અર્પણ થાય છે કે અમે આમાં પણ અમારા ગામનો એક ટુકડો હતો, અમે ઓજાર ખેડૂત છે, અમારો ટુકડો હતો, આજે ભરો પ્રગટ થાય છે। ત્યારે આજે પણ આ તાલુકાની અંદરથી ઉલપાડ તાલુકાને જે માટી અને પાણી ત્યાં જવાના છે, જ્યારે આ મૂર્તિનું નિર્માણ થશે ત્યારે દિલ્હીમાં કોઈ પણ ઉલપાડ તાલુકામાંથી કે કોઈ પણ દરેક તાલુકામાંથી લોકો જશે ત્યારે એમને થશે કે અમારો માટીનો આમાં પણ અમારો માટીનો કોઈ અંશ અંદર છે અને અમારો ભાવ એક લાઈવ ભાવ પ્રગટ થશે। ત્યારે અહીંયા આજે જે કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં યુવાન લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે યુવાન લોકોનો કાર્યક્રમ હોય અને આજે જોયું છે કે ભાઈ નહેરુ યુવા કેન્દ્ર ખૂબ બધા કામો ઉલપાડ તાલુકાની અંદર યુવાનોને પ્રોત્સાહન કરવાનું કામ કરી રહ્યા છે તો એની અંદર પણ અમારી ગુજરાત સરકાર પણ એમાં ખૂબ બધા ઉપયોગી લોકોને અમે બધા જે અવારનવાર સ્પર્ધાઓ કરીને લોકોને આગળ લાવવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે